નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું આપની સાથે નતાશા. અતિશય વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવું સર્જન ગુજરાત રાજ્યમાં થયું અને આ વરસાદને અતિશય એટલા માટે કહેવામાં આવ્યો કારણ કે રોડ પરના ખાડા અને રોડ પરના ભરાયેલા પાણીને કારણે શહેરીજનો હોય કે ગ્રામજનો, તેઓનું જીવન અમુક દિવસો માટે અસ્તવ્યસ્ત થયું. હવે શું સાચે જ આને અતિવૃષ્ટિ કહેવાશે કે કેમ, કાં તો પછી આને કહેવાય તંત્રની ઘોર બેદરકારી, પછી અમદાવાદને ખાડાવાદ કહેવું કે પછી ગામડાઓમાં કોઝવે અને પુલ તૂટી ગામો સંપર્ક વિહોણા થયા હોય તો તેનો દોષ તંત્રને આપવો. આ તમામ સવાલો જ્યારે દર વર્ષે થવા લાગે ત્યારે હવે એવો સવાલ થાય છે કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ પણ આવી પરિસ્થિતિનું સર્જન શા માટે થઈ રહ્યું છે અને આ તકે કોંગ્રેસ માત્ર દેખાવો કરીને જ શું પોતે સંતોષ માની રહી છે કે કેમ, આ તમામ સવાલોની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને તે માટે આજની આ ચર્ચા અંતર્ગત ઉપસ્થિત થયા છે. અને આ જ મુદ્દાની ચર્ચા કરવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છે, જ્યારે પક્ષ વિપક્ષ અને સાથે જ એક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે આ કાર્યક્રમ અંતર્ગત જોડાઈ રહ્યા છે. પક્ષમાંથી આપણી સાથે છે નિલેશ સોલંકી, ભારતીય જનતા પાર્ટીના નેતા. આ ઉપરાંત આપણી સાથે છે કોંગ્રેસના મુકેશ પંચાલ અને રીના ભ્રંબર જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આપ ત્રણેયનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ મારો સવાલ સત્તાધારી પક્ષને જ રહેશે. સ્વાભાવિક વાત છે કે એક મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવે છે, ખાસ પ્રી મોન્સૂન બજેટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી તમામ જે રોડ સમીકરણની વ્યવસ્થાઓ છે તે અમે નજરે જોઈ છે, પણ આખરે આ રોડનું સમારકામ થયા બાદ પણ મસ્ત મોટા ખાડામાંથી લોકોને પસાર થવું પડે છે, તેની પાછળ કોઈ ખાસ વ્યાખ્યા છે ખરી? સી નતાશા, હું કહું કે હવે પ્રી મોન્સૂન તો હવે સિઝન આપણી અડધી આમ શરૂઆત થઈ ગઈ છે અને આપણે કદાચ અમદાવાદમાં અને સર્વત્ર ગુજરાતમાં બહુ સારો એવો વરસાદ થઈ ગયો છે. આપણે આને બે રીતે જોઈ શકીએ કે કહેર અને મહેર. મહેર એટલા માટે કે આખા ગુજરાતના ખેડૂતોના જે પ્રમાણે એવા શિયાળોની પણ કદાચ ઉનાળાના છેલ્લા દિવસ સુધી આપણે પાણી ખેંચી શકીશું પીવા માટે, સિંચાઈ માટે અને આપણે જે વાપરવા લાયક હોય એ પણ, એટલે ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે. કહેર એટલા માટે કે ઘણા બધા આપણે જોયું કે સિટીમાં ઘણા બધા લોકોની રોજિંદા જીવન જરૂરિયાતોમાં અને ઘર વખરીમાં એ પણ પાણી પહોંચી ગયું. ઘણા બધા એવા ગામડા છે કે ગામડામાં કદાચ ઓવરફ્લો થઈ ગયો, પાણી નદીઓના જે હતા એ આવી ગયા અને એમના ઘણા બધા પશુઓ કે જે લોકો જીવન નિર્ધાર ઉપર હતા કે પશુઓના અમુક એ દૂધ વેચતા હોય ને એની પર ઘર ચલાવતા હોય તો એ પશુઓ મરી ગયા. ઘણા એવા 85થી પણ વધારે લોકોના મૃત્યુ થયા, એ પણ એક દુઃખદ વાત છે. એટલે ચોમાસું એક, હું આપને કહું કે ચોમાસું એક સારી રીતે પણ જોઈ શકાય અને એક જ્યાં પૂર આવે, જ્યાં મૃત્યુ થાય છે, પશુઓનું એ થાય છે અને લોકોના ઘર વખરી બગડે છે, લોકોના મકાન પડી જાય છે, તો એક કહેર પણ આવે છે. હવે આપણે કેવું છે કે કુદરતી આપત્તિ હોય કે કોઈ પણ વસ્તુ જે પ્રાકૃતિક હોય એની આપણે એની સામે આપણે નથી પહોંચી વળતા. આપણી જોડે ટેકનોલોજી છે, આપણી જોડે ઘણા એવા મસ્ત મોટા સાધનો પણ છે, પણ આપણે પણ એક એક લેવલે એનો એ સામે પહોંચી નહીં વળતા. બીજી વસ્તુ આપણે કહું કે જેમ કે કોર્પોરેશને બે દાયકાથી, હું આપને કહું કે 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જોડે શાસન છે, 100% લોકો મત આપે છે એટલા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ આવે છે. હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નગરપાલિકાને જે પ્રમાણેનું બહુ જ બહોળું અનુભવ છે, સતત બે દાયકાથી હું જોઉં કે વોર્ડ ટુ વોર્ડ તબક્કાવાર સમારકામ હોય, ગટર લાઇનોનું હોય, ગટર લાઇનોનું નવું વિસ્તરણ હોય, પેચવર્ક હોય, આ બધા જ કામો થયેલા હોય છે. બીજી વસ્તુ કે ઘણા બધા આપણે ભૂવાઓનું પણ આપણે ઉલ્લેખ કરીએ તો ભૂવાઓ એવું છે કે હું સાયન્સનો સ્ટુડન્ટ નથી પણ હું આપને કહું કે એક એક પાણીનું પ્રેશર હોય 18 ઇંચનું, જે આટલું બધું સર્વત્ર જગ્યાએ વરસાદ હોય, પાણીનું પ્રેશર જમીન શોષે છે, એટલે રોડની જે પરિસ્થિતિ હોય છે, આપણે જે ચાલી છે, રોડ ખેંચાય છે, એટલે ભૂવા પડે છે, સીધી વસ્તુ છે. હું આપને કહું કે ગવર્મેન્ટે, તંત્રએ અને સંગઠને જે પ્રમાણે 7000થી પણ વધારે ખાડાઓનું, 41 ભૂવાઓનું અને 5642 જેટલા બી પેચવર્ક કર્યા છે, આ કામ પૂર્ણ થઈ ગયું છે નતાશા, હું આપને કહું. હવે એવું છે કે નવા કામો, ચોમાસું એવું છે કે આપણે કોઈ પણ વસ્તુ એ ડામર અને પાણીના ક્યારેય સંમેલન ના હોય એ આપણે કરીએ છીએ, પેચવર્કથી કરીએ છીએ. નવા રોડોનું કામ મોન્સૂન સત્ર પહેલાં આપણે નવા કામ કોઈ નથી લેતા,
કારણ કે એવી એની એક ડેડલાઈન હોય છે કે ચોમાસું ચાલુ થાય ત્યારે જૂના કામ હોય પતી ગયેલા હોય, કદાચ કોઈ અપડેટ હોય કે ઇમરજન્સી કામ હોય તો એ ચાલુ રહે. નિલેશભાઈ સોરી હું આપને અટકાવું છું, પણ આ પેચવર્કની તમે વાત કરીને મોન્સૂન પ્રી મોન્સૂન કામગીરીમાં પણ પેચવર્ક જ થાય છે, એમ નહીં કે જૂના રોડ જૂના ડાંબર હટાવીને ત્યાં નવેસરથી આપો રોડ બનાવવાનો. કારણ કે ત્યાં જ્યારે તંત્ર દ્વારા કામગીરી આપવામાં આવે છે, કોન્ટ્રાક્ટર્સ રોડ ઉપર જઈને અને જોવે છે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન છે, કામ થયા બાદ નિરીક્ષણ થાય છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. જો નિરીક્ષણ થયું હોય, હલકી ગુણવત્તાનું મટીરિયલ ન વપરાયું હોય, તો પછી વરસાદ તો એ રોડ ઝીલી જ શકવાના હતા. જે હું આપને કહું કે જે પ્રમાણે આપણે ગયા રવિવારની આસપાસ જે 18 ઇંચ આપણો અમદાવાદમાં સર્વત્ર પડ્યો, અને આપણે કદાચ બધી જ જગ્યાએ તમારા મીડિયાકર્મી હોય, કોઈ પોલીસ વિભાગ હોય કે દે જેટલા બી મેકમ લાગે છે કે બધા જ આપણા અમદાવાદના જેટલા બી વાસીઓ હતા એ બધા જ અટવાઈ ગયા હતા. 18 ઇંચ પડ્યું અને જે પ્રમાણે દરેક મહેકમ, અને મેં જોયું હતું કે કોર્પોરેશનના અધિકારીઓએ જે કામદારો હોય કે જે સફાઈ કર્મીઓ હોય એ લોકોને સતત એ ઢાંકણા ખોલીને, કારણ કે એટલું આપણી જોડે ગટર લાઇનની જે કેપેસિટી છે 3-4 ઇંચ જેટલી, 18 ઇંચ આવે છે એટલે આપ સમજો છો કે તીવ્રતા વધારો, ઇન્ટેન્સિટી વધારતી વરસાદની, એટલે પાણી જવામાં થોડી વાર થાય. હું આપને કહું એટલે એટલા માટે હું આપને એ જ કહું છું કે એ વર્કરને ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી કે કોઈ નાગરિક કોઈ રસ્તે ચાલતા પડી ના જાય અને પાણી ઓસરી જાય. હું આપને કહું કે 75 એરિયામાંથી 72-73 એરિયામાં ઉતરી ગયું હતું, બાકીના બેઝમેન્ટમાંથી પણ વરુણ પંપ કે પરપોલેટિંગ વેલથી એના પાણી ખેંચવામાં આવ્યું. એટલે સરકારે, તંત્રએ અને જેટલા બી મહેકમ હતા એ લોકોએ નિષ્ઠાપૂર્વક કામ કરેલું છે, અને એમને અભિનંદન છે કે આખા અમદાવાદમાં 18 ઇંચ વરસાદ સુધી ઘણી બધી જગ્યાએ પાણી પહોંચી ગયેલા, ઘરમાં એ પાણી તરત ઉતરી ગયા છે, એટલે એમને અભિનંદન લાયક છે. બીજી વસ્તુ કહું કે કોઈ સરકાર નતાશા ક્યારે કોઈ નુકસાન ના કરે કોઈ. આમાં મુદ્દો એ પણ છે કે માર્ગ અને મકાન વિભાગનો આખો એક મુદ્દો આવે છે, એના ઉપર આવીએ છીએ. આપણે સત્તાની વાત સાંભળી મુકેશભાઈ, જ્યારે વિપક્ષના એક નેતા તરીકે વિપક્ષ દ્વારા હર હંમેશ જ્યારે કહેવામાં આવતું હોય કે રોડ રસ્તા ગટર પાણીની પ્રાથમિક સુવિધાઓ જ્યારે સરકાર સામે વિપક્ષ દ્વારા અનેકો વખત આક્ષેપ લગાવાયા છે, તો આ તો આટલો બધો વરસાદ બાદના રોડ રસ્તા, અત્યારે વિપક્ષ શું કરી રહ્યું છે? સૌથી પહેલાં તો તમને કહું, તમે આ જે ડિબેટ રાખી ગુજરાતની પ્રજાના સવાલો જે છે એને વાચા આપવા માટે જ, એના માટે હું તમને અભિનંદન આપું છું. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તાઓ છે, દરેક ડિબેટમાં જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું, આ એમને અત્યારે જે સ્ટેટમેન્ટ આપીને એમાં તમને કહું કે 18 ઇંચ વરસાદ એક સાથે પડ્યો જ નથી, એ વાત તદ્દન ખોટી. કારણ કે વધારે ને વધારે એક દિવસે 4-6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, અને આપણી જે વ્યવસ્થા છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણે એવું તો પ્રી મોન્સૂન એટલે શું, પહેલાં તો એ લોકોને સમજવાનું જોઈએ. પ્રી મોન્સૂન એટલે ચૂંટણીનું ભંડોળ ભેગું કરવાનું પ્લાન નહીં, પ્રી મોન્સૂન એટલે મોન્સૂન આવવાનું હોય એ પહેલાં તમારે ગટર લાઇનો ચેક કરવી પડે, પમ્પિંગ સ્ટેશનો ચેક કરવા પડે, અને કઈ કઈ જગ્યાએ ક્યાં અટકે છે પાણી એ ગયા વર્ષે થયું હોય એને ધ્યાનમાં રાખીને આ વર્ષે ત્યાં ના થાય એ પ્રકારનો પ્લાન હોય એને પ્રી મોન્સૂન પ્લાન કહેવાય. હવે તમે જો આ ગયા વર્ષે જે થયું હતું, હું તમને દરેક 4 રસ્તા દરેક રોડના અહીંયા મારી પાસે લિસ્ટ છે, આ ગયા વર્ષે જે હતું એનું એ જ આ વર્ષે છે. અને પ્રી મોન્સૂનમાં એવું પણ નક્કી કરવામાં આવે છે કે વરસાદના 1 મહિના પહેલાં કે 15 દિવસ પહેલાં, આપણને કંઈ એટલી ચોક્કસ ખબર નથી હોતી કે આવતીકાલ વરસાદ આવશે, પણ 18 કે 15 દિવસ પહેલાં આપણે કોઈ ખોદાણ કામ ન કરીએ, કોઈ અગત્યની કામગીરી કરવું પડે એ જુદી વાત છે. પણ તમને કહું કે નારોલથી વિશાલાનો જે રોડ છે ને, એ તમે કહું છેલ્લા 2 વર્ષથી ત્યાં 3 જગ્યાએ એવું ખોદેલું છે, 2 વર્ષ થયા. તમે અત્યારે તમારી ટીમ લઈને જાઓ, તમે નારોલથી નરોડા જાઓ, ઓઢવવાળો રોડ તમે રિંગ રોડ જાઓ, તમે આ સિંધુ ભવનનો રોડ માનીય આનંદીબેનના સમયમાં RCCનો બનાવવામાં ત્યાં 1 ફૂટ પાણી ભરાયું. તમે SG રોડ 800 કરોડના ખર્ચે એનું સમારકામ કર્યું, છતાં એના સર્વિસ રોડ ઉપર 1 ફૂટ પાણી હોય. હવે તમે કહો કે 18 ઇંચ વરસાદ તો પડ્યો નથી અને એવો કોઈ મોટો વરસાદ, હા સમયાંતરે 8-10 દિવસમાં તમે ટોટલ કહો તે પડે, પણ અમદાવાદ મેગા સિટી છે, તમે રિવરફ્રન્ટમાં સી પ્લેન ઉડાડવાની વાત કરો અને અહીંયા 1 ફૂટ પાણી ભરાઈ જાય, આ 2 વસ્તુ સંલગ્ન નથી થતી. અને તમે અમદાવાદની અંદર જે કોર્પોરેશનમાં નવા નવા વિસ્તારો ભેળવવાની વાત કરી, તો નવા વિસ્તારો આપણે શેના માટે ભેળવી, એ લોકોને સુવિધા વધારે મળે એટલા માટે. પણ આ લોકો સૌથી પહેલાં પ્રોપર્ટી ટેક્સના મોટા બિલો મોકલી દે છે. તમે સાઉથ બોપલ જુઓ, આજે હું ત્યાંથી જ હમણાં આવ્યો છું,
તમે જુઓ કે આખી ગાડી આમામામામ તમારે ડિસ્કો કરતી જાય અને તમે એને કોર્પોરેશનમાં લઈ લીધું, બહુ સારી વાત છે. તમે આ બાજુ ભાડજ બાજુ જાઓ, આ નવા નરોડા બાજુ જાઓ, તમે કોર્પોરેશન ટેક્સ લેવા માટે વિસ્તાર ભેળવે છે કે સુવિધા આપવા માટે? અને અત્યારે હાલ અમદાવાદમાં એમણે કહ્યું આટલા પેચવર્ક થઈ ગયા, આટલા રોડ થઈ ગયા. અરે ભાઈ, હું કહું છું ડામરને પાણીને આડવેર છે એ તમે 50 વર્ષથી લોકોને ખબર છે, આજે ખબર પડી એવું તો કંઈ છે નહીં. અને ડામરને પાણીને આડવેર છે એની સામે એવું નથી હોતું કે ડામરના રોડ, તમે એરપોર્ટ પાસે જે રોડ છે એ તમે જોઈ આવો, એ રોડ 3 વર્ષથી તૂટ્યો નથી. તો એ ક્વોલિટી કઈ, આ ક્વોલિટી કઈ? એટલે આ રોડની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થાય છે, આ મને ખબર છે. કારણ કે રોડની અંદર જે ક્વોલિટી અને જે ક્વોન્ટિટી અને પછી આવે સુપરવિઝન, એ વસ્તુમાં મોટો અભાવ છે. અને ટેકનિકલી એ અભાવ, ધારો કે સુરતના કમિશનરે એમ કહ્યું કે 3 દિવસમાં સુરતના રોડ થઈ જશે. અમારી ડિબેટ હતી એની અંદર ટેકનિશિયન હતા, એમણે પણ કહ્યું કે શક્ય જ નથી 3 દિવસમાં રોડ થાય. અને એમણે કહ્યું 7 જ ટકા રોડ સુરતના તૂટ્યા છે, જ્યારે 60 ટકા રોડ તૂટ્યા છે. હવે આમાં તો અને કે એમ કે સત્યથી વેગળી વાત છે. અરે પ્રજા પૂછે છે કે આ વસ્તુ, અને અત્યારે તમને એવું લાગે તમે કોઈ પણ રોડ ઉપર નીકળો ને તો તમને એવું લાગે કે આ લોકોને ઓર્થોપેડિકના ડોક્ટરો જોડે અને ગાડીઓના સર્વિસ સ્ટેશન જોડે કોઈ ફિક્સિંગ હોય એવું લાગે કે શું આ ગાડીઓ આ સમયમાં અમારે બગાડવાની અને રિપેર. કે એક તો એક બાજુ કોરોનાનો માર, એક બાજુ બેરોજગારીનો માર, એક બાજુ મોંઘવારીનો માર, અને છેલ્લે વરસાદ આવ્યો અને એની અંદર રસ્તા બધા તૂટી ગયા. એટલે એની અંદર માણસ નોકરી ધંધે જતો હોય, 2-વ્હીલરો હોય, 4-વ્હીલરો હોય. તમે જુઓ મધ્યમ વર્ગની પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે. તો આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં અમદાવાદ અને મેગા સિટીમાં એમણે જે વાત જે કરી નતા સાહેબને એવી કરી કે ગુજરાતની અંદર એમ કે મહેર કરી ભગવાને, સારી વાત. અરે પણ એ વસ્તુ કેવી છે કે તાત્કાલિક જે વસ્તુ થાય ને ન પહોંચી વળાય, પણ 24 કલાક પાણી ભરે. તમે જુઓ ડીસામાં એક બ્રિજ છે આખો સ્વિમિંગ પુલ થઈ ગયો, હવે 1 કલાક પાણી રહે ને તો તમે ટેકનિશિયનને પૂછો કે બ્રિજની હાલત શું થાય, ત્યાં 6.5 કલાકે પાણી નીકળ્યું, હવે બ્રિજને શું કહેતો તો? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એવું લાગે છે કે આ માત્ર પક્ષ અથવા તો વિપક્ષની વાત નથી, આ સાચી દિશામાં લોકોના મનસપટલ સુધી એક વાત પહોંચાડવાની છે કે એ છે તમારા ટેક્સના પૈસે જે રોડનું બાંધકામ થાય છે, આ રોડ તૂટે છે બાદમાં તેનું સમારકામ થાય છે. રીનાજી, આ સવાલ એટલા માટે થાય કે આટલા વર્ષોથી આપણે જોઈએ છે અમુક રોડ અમદાવાદ શહેરના તો એવા છે કે જ્યાં મને ખબર છે કે આ રસ્તે ન જવું, કારણ કે વરસાદ પછી આ રોડ પર ખાડા હોય જ છે. હવે જ્યારે અત્યારે એક છેલ્લા 2 દાયકા પછી પણ જો આ પરિસ્થિતિ હોય, જ્યારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અમદાવાદ શહેરને હેરિટેજ શહેરનું બિરુદ આપ્યું છે, આમાં 2 મોટા મુદ્દાઓ ઊભા થાય છે. એક કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રોડનું સમારકામ થાય છે અથવા તો પ્રી મોન્સૂન કામગીરી થાય છે, શું એનામાં ખોટ છે કે પછી સાચે જે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે એનામાં ખોટ છે? નતાશા, વાત એવી છે કે ખરેખર જ્યારે ખાડાની વાત નીકળે તો મને એવું લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરી સાથે આનું અટેચમેન્ટ નથી. કેમ કે આપણે જોઈએ છીએ કે 12 મહિના આ સ્થિતિનો સામનો આપણે કરવાનો આવે છે કે રોડ રસ્તા તૂટેલા હોય છે. બીજી વાત કે આજે તમે જ્યારે 1 કે 1.5 કિલોમીટર માત્ર ખાલી એક રોડથી બીજા રોડ સુધી તમે જર્ની કરો છો વ્હીકલ લઈને, ત્યારે તમે જુઓ કે તમને ખરેખર માનસિક એક સ્ટ્રેસ પડે છે. કેમ કે ગાયોના ટોળા, ખાડા, ધૂળ, એટલે એટલું બધું હોય છે કે ખરેખર તમને એમ લાગે કે તમે કોઈ લડાઈ કરવા નીકળ્યા છો અને તમારે આ ટ્રાફિક, ખાડા, ગાયોના ટોળા વચ્ચેથી પસાર થઈને તમારે નીકળવાનું છે. એટલે આ સ્થિતિ હંમેશાની થઈ ગઈ છે અને એનું કારણ ક્વોલિટી તો 100% છે, ક્વોલિટી પણ છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ પણ છે. કેમ કે જ્યારે રોડ બનવાનો હોય છે ત્યારે ખરેખર એના પર ખરેખર સુપરવિઝન ખૂબ રાખવું જરૂરી હોય છે કે એમાં ખરેખર આની જે મ્યુનિસિપલ જે કાયદાઓ છે એની જોગવાઈ મુજબ ખરેખર સિટી એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયર, આ બધા એન્જિનિયરે ખરેખર સુપરવિઝન કરવું જોઈતું હોય છે. એટલે આ સુપરવિઝન બરાબર થતું નથી. આમાં બીજી એક વાત હું તમને જણાવું કે ખરેખર જ્યારે ખોદકામો થાય છે કે ટોરેન્ટ ના હોય કે અધરવાઇઝ કોઈ પાઇપલાઇન ના હોય, અધરવાઇઝ કોઈ પણ XYZ પ્રકારના ખોદકામોની જરૂર પડે, ત્યારે શું થાય છે કે ખરેખર એ ખોદકામ કર્યા પછી ખાડા પ્રોપર પૂરવા પડે, પછી એના પર વોટરિંગ કરવું પડે, પછી એના પર માટીનું લેવલિંગ કરવું પડે, પછી કાચી જે કપચી હોય એ નાખવી પડે, પછી ડામર, એમ અધર સ્ટેપ બાય સ્ટેપ આવવું જોઈએ. પરંતુ સમસ્યા ત્યાં થાય છે એ ખરેખર જે વોટરિંગ જે કરવાનું હોય અને એના પૈસા મ્યુનિસિપાલિટી ચૂકવે છે, તો ખરેખર પૈસા ચૂકવાયા છતાં પણ એવું થાય છે, જોવા મળે છે કે પૈસા ખાવાની લાલચમાં જ લગભગ, તો આમાં બીજું કોઈ કારણ મને દેખાતું નથી.
તમે જુઓ તો એ નથી, વોટરિંગ નથી થતું અને એવી રાહ જોવામાં આવે છે કે ચોમાસું આવશે ત્યારે વોટરિંગ તો આપોઆપ થવાનું જ છે. એટલે વોટરિંગ કરીને આખી જે સિસ્ટમ ખરેખર કરવી જોઈએ થતી નથી. એટલે તમે જુઓ સીધી વાત છે કે માટીના જે પડ હોય એ ખરેખર એક ટેકનિકલ વસ્તુ છે કે જે જામેલા ના હોય. એટલે હવે તમે જુઓ કે થોડો વરસાદ પડે એટલે બધું ખુલી જવાનું, ઉખડી જવાનું અને ત્યાં ખાડા પડવાના. આ બહુ એક નેચરલ વસ્તુ છે. આપણે કે એન્જિનિયર નથી પણ બહુ સમજવા જેવી વસ્તુ છે કે આનાથી આ સિચ્યુએશનનું નિર્માણ થાય છે. એટલે ખાડા પડવાનું મુખ્ય કારણ મને આ લાગે છે મારી દ્રષ્ટિએ. હર હંમેશ આપણે જોઈએ છે કે માની લો જેમ સિઝન બદલાય છે અને દર વર્ષે આપણે આ સમસ્યા પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. નિલેશભાઈ, આ સવાલ એટલા માટે સત્તાને, કારણ કે હવે તો હાઈકોર્ટે પણ ટકોર કર્યું છે કે ચોમાસું જેમ જશે એમ સત્તાધીશો ફરીથી ઊંઘી જશે, એટલે અત્યારે જેટલા પેન્ડિંગ કામો હોય, જેટલા સમાર કામો હોય એટલા કરાવી લેવાની જરૂર છે. આ હાઈકોર્ટની ટકોર છે. એક રીતે સરકારે અને સત્તાધીશોએ અત્યારે અહીંયા નીચું જોવાનો વારો આવ્યો છે કે જો કદાચ પહેલાથી જ સમારકામ વ્યવસ્થિત કર્યું હોય. હું તો એમ કહું છું કે આપણે કોઈ દિવસ કુદરતને હાથ આપવા નથી જવાનો, પણ અહીંયા મુદ્દો એ છે કે પાણી ઓસરવાની પરિસ્થિતિથી માંડીને ત્યારથી શરૂઆત થાય છે અને બિસ્માર રોડ રસ્તા જ્યાં ક્યાંક ખાડા પડ્યા હોય તો એનું સમારકામ ત્વરિત થવાની જરૂર છે. એવું તો નથી કે અમદાવાદ શહેરમાં વરસાદની એટલી મહેર છે કે કોન્સ્ટન્ટ 24 કલાક વરસાદ ચાલુ જ રહ્યો છે. જો નતાશા, હું આપને કહું કે સરકાર તંત્ર અને સંગઠન સરકારનું પાસું નથી હોતું, પણ છતાં એ ખડે પગે હોય છે. બીજી વસ્તુ આપને કહું કે અમારા મુખ્યમંત્રી શ્રી પોતે ડિઝાસ્ટરમાં જે પ્રમાણે આ હેવી રેઇન થયો, મુકેશભાઈ કદાચ ખબર નહીં ક્યાં રહી છે કે એ 18 ઇંચ 12 ઇંચ કે આપણે બાજુમાં જ જોયા નહીં જોયા કદાચ કે આખા મીડિયામાં બાજુમાં જ રહું છું. દરેક મહેકમ, દરેક લોકો જે સરકારમાં સંગઠિત હતા એ લોકોએ ખડે પગે કામ કરીશું. આખા ગુજરાતની વાત કરું કે મુખ્યમંત્રી શ્રીની આગેવાનીમાં જે વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એ લોકોના 4-4 લાખની સહાય અમુક જિલ્લામાં શરૂઆત થઈ ગઈ છે. એ આંકડો પણ હું આપીશ મુકેશભાઈને. બીજી વસ્તુ કે જે પશુઓના પણ મર્યા છે એ પશુઓનો પણ 30,000થી માંડીને જે તબક્કાવાર જે પશુઓની જે કેટેગરી આવે છે, દૂધ આપતા હોય, દૂધ પેલા ઘેટા બકરા હોય, હું આપને એ જ કહું કે આ વસ્તુ એવી છે કે જ્યારે 4 લાખની સહાય કેટલી કામ આવશે મને તમે જે ચોક્કસ હું આપને કહું કે તંત્રનો ભાર જે પશુના દૂધ ઉપર હતો એ પશુ ગુમાયા પછી એ પરિવારનો નિરાધાર આખરે 50,000 રૂપિયા કેવી રીતે પૂરું કરશે. જી હું આપને એ જ કહું છું કે ક્યારે કોઈ ગામડામાં પૂર આવે છે તો પૂરમાં આપે જુઓ કે તંત્રએ એક પણ ડૂબતા વ્યક્તિને છોડ્યો નથી. તંત્રને જેટલી એના કોલ્સ આવ્યા, જેટલા એના ચાર્ટર હોય કે કોઈ પણ હોય મહેકમ કે કોઈ પણ અમારે NDRF હોય, SDRF હોય કે જેટલી બી આમાં જે એજન્સીઓ લાગી હતી એ દરેક વ્યક્તિને બચાવે છે. એટલે સરકારે એક નિષ્ઠાપૂર્વક કામ કરેલું છે. હું આપને કહું કે કોંગ્રેસને હંમેશા શું કરવું છે કે કોંગ્રેસને કામ કરવું નથી. એ લોકોને આવા પાણીના સમયમાં પણ પેલા બેનરો લઈને આંદોલન કરવા છે, એ લોકો એમનું કામ કરે છે. ક્યારેક ખ્યાલ આગળ નહીં આવે. મુકેશભાઈ, બેનરો લઈને અને કોંગ્રેસે આંદોલન કરેલા છે, એટલે નતાશાબેન કરેલા છે. એવું છે કે લોકશાહીની અંદર પ્રજાનો અવાજ પણ અમારે નહીં બનવાનો, કારણ કે પ્રજાના ચપચપિયા મારવા તમારે વિરોધ તો કહેવા જાય તો એમને એમ લાગે છે કે વિરોધનો વસ્તુ કેવી છે કે લોકો મરતા હોય, લોકોના ઘરમાં પાણી હોય, નાનો સમજો કે તમે લોકોના ઘરમાં પાણી કેમ છે ખબર છે કે તમે રોડ ઉપર રોડ લેવલ કરતા ગયા, સોસાયટીઓ નીચી થતી ગઈ અને એના હિસાબે દરેક સોસાયટીઓમાં પાણી. તમે રોડ જે છે, અરે ભાઈ 27 વર્ષથી ભાજપની સરકાર છે. અરે સરકારો હતી એટલા માટે એમને ઘર બેસાડે. તમને બતાવું ક્યાં ક્યાં થયું છે. 19 વિસ્તારમાં પાણી ના ગટર ની લાઈન એક થઈ ગઈ છે. તમને બતાવું હવે થલતેજ ની અંદર મલાય તળાવ વિસ્તારમાં પાણી, ગુજરાત ની સત્તાધારી પક્ષ અથવા તો વિપક્ષ નું પાસું તો છે જ, પણ આમાં સૌથી મોટી વાત રીનાજી સિવિલાઇઝેશન ની છે. આપણે જોઈએ છે કે ગ્રીન વેજીટેશન કે જ્યાં વૃક્ષોનું કપાત આટલા હદે થઈ રહ્યું છે, જ્યાં વસ્તી વધારો થઈ રહ્યો છે તેઓના માટે રહેણાંકનો વિસ્તાર વધી રહ્યો છે,
આ રહેણાંક વિસ્તાર વધવાને કારણે જે નદીઓમાં પૂર આવવું, કોઝવે તૂટી જવા, નાના પુલ તૂટી જવા, નદીઓ જ્યારે ઓવરફ્લો થઈ રહી છે, અતિશય વરસાદને કારણે આ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે અમદાવાદ શહેર જ લઈ લો કે અમદાવાદ શહેરનું વિસ્તૃતિકરણ જ્યાં થઈ રહ્યું છે એ જમીનો ખેતીની હતી અને આ જ ખેતીની જમીનો પર હવે બાંધકામ થઈ રહ્યું છે. પાણી જશે ક્યાં તે પણ એક મોટો સવાલ છે. એક જવાબ હું આપું બેન તમને, તમે જે વાત કરો છો ને એ બહુ ટેકનિકલ બાબત છે. અમદાવાદ વિસ્તરે કે કોઈ પણ સિટી વિસ્તરે એને ને આ તમે એને જોડી એટલે ના શકો. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવવું પડે, એવા એન્જિનિયરો હોવા જોઈએ, એવા પ્રોપર્ટી ટેક્સ તમે પબ્લિક પાસેથી વસૂલ કરો જ છો, એટલે એ વાત આવતી જ નથી. લોકો મફતમાં આપતા હતા બધું, કોંગ્રેસ હંમેશા મફત આપતી હતી. કોંગ્રેસ ને લાઇટ પણ નથી આપતી, પાણી નતું આપતું. એમનો પ્રશ્ન એવો થઈ જાય, જવાબ એવો થઈ જતો. એકચ્યુઅલી આપણે અમદાવાદ જે છે એ લગભગ 57 જેટલા ગામડા ભેળવાયા છે, એટલે ગામડાઓથી બનેલું ખરેખર એક મેગા સિટી છે કે સ્માર્ટ સિટી છે. પરંતુ સમસ્યા ખરેખર ટેકનિકલ કારણોની જ છે. આમાં એન્જિનિયરિંગ જે છે એ પેટર્ન ખરેખર વિકસાવવામાં આવી નથી, અથવા આવી છે તો કે કામની નથી રહી. કેમ કે આપણે વિચાર્યું કે જ્યાં કેચમેન્ટ એરિયા હતા ખરેખર કે કેચપીટો, ત્યાં બધે આપણે બાંધકામ કરતા ગયા. આપણે નથી વિચાર્યું કરતી વખતે ખરેખર તજજ્ઞ જે હોય કે એન્જિનિયરિંગ જે ડિપાર્ટમેન્ટ હોય એને આ વિચારવું જોઈએ કે ખરેખર અહીંયા કેચમેન્ટ એરિયા દબાઈ જશે તો પાણી કેવી રીતે જશે. એટલે પાણીના જે વહેણો હોય એ આપણે વગર વિચારે બંધ કરતા ગયા. આપણે કોન્ક્રીટના જંગલો વિકસાવતા ગયા, પરંતુ આપણે ના વિચાર્યું કે ખરેખર આનું પરિણામ શું આવશે. ખરેખર પ્લાનિંગ કોને કહેવાય, ટાઉનિંગ પ્લાનિંગ કોને કહેવાય, અથવા દુર્ગત દ્રષ્ટિ કોને કહેવાય કે ભાઈ ચલો આ આપણે આજે તમે અહીંયા એક તમે આ તમારી ઓફિસ જ બનાવશો તો તમને ખ્યાલ હશે કે પાણી નહીં જાય તો શું થશે. એટલે આ બહુ એક નોર્મલ વાત છે કે તમે દબાવતા ગયા. કે વસ્ત્રાપુરની જ વાત કરો તો વસ્ત્રાપુર લેકમાં તમે જો કે લેક બનાવવામાં આવ્યું છે, ત્યાં લિંકિંગ પણ જે લિંકિંગ તળાવ માટે એક લિંકિંગ યોજના પણ બનાવવામાં આવી છે, પરંતુ એનું કોઈ કામમાં આવતું નથી. આજે વસ્ત્રાપુર તમે જુઓ તો તળાવ જે છે ખાબુચ્યું બનીને રહી ગયું છે ગંદકીનું, અને ત્યાં ગંદા પાણીનો નિકાલ થાય છે ઇવન. એટલે ફરવાની વસ્તુ તો દૂર રહી અને એનું જે બ્યુટિફિકેશન હતું એ પણ દૂર રહ્યું. એના બદલે તમે જુઓ કે આજે ગંદકીનો અડ્ડો બની ગયું છે અને રોગચાળાનો એક અડ્ડો પણ છે કે હવે ચોમાસું હવે તમે જો જશે એટલે શું થશે કે હવે રોગચાળો ખૂબ જ ફેલાશે, મચ્છરો, ડેન્ગ્યુ આ બધું શરૂ થવાનું છે. એનું કારણ પણ આ જ છે કે જે ખરેખર પાણીનો નિકાલ થવો જોઈએ યોગ્ય. ઘણી બધી એવી જગ્યાઓ રહેશે કે જ્યાં પાણી કેટલા સમય સુધી ભરેલું રહેવાનું છે. એટલે વસ્તુ આ છે. બીજી વસ્તુ નતાશા બેન હું એ કહેવા માગું છું કે આમાં તમે જુઓ કે ખરેખર જવાબદાર તંત્ર અથવા અધિકારીઓ પોતાની ફરજ જે ખરેખર નથી બજાવતા એના કારણે હાઈકોર્ટ પોતે ફ્રિક્વન્ટલી આમાં ઇન્ટરફિયર કરી રહી છે, કરવું જ પડી રહ્યું છે. હા, અને કઠોદરામાં મ્યુનિસિપાલિટીને ખરેખર કોન્સ્ટન્ટ ઊભું રાખી રહી છે. એમાં સાબરમતીનો મુદ્દો હોય કે જે આપણે ખરેખર અહીંયા આ આપણા ઇસ્યુ બહારની વાત છે, પરંતુ તમે જુઓ તો સાબરમતીની નદીની આપણે શું હાલત કરી છે. આજે સાબરમતી લાગે છે ખરી તમને કે નાળું લાગે છે ગંદુ, આ ખરેખર વિષય વારની વાત છે, પરંતુ તેમ છતાં હું હાઈકોર્ટના લીધે કહી રહી છું. પણ હજી મારે એક વસ્તુ તમને કહેવી છે કે હાઈકોર્ટે 2017 એવું કહ્યું હતું કે જ્યારે રોડ બને ત્યારે ખરેખર રોડોના જે કારણો બને છે વારંવાર તૂટવા, એટલે 258 રોડ જે બન્યા હતા એમાંથી લગભગ તૂટી ગયા. એટલે આ મધ્યે જ્યારે સુનાવણી ચાલુ હતી ત્યારે હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે હવે એવું કરવામાં આવે કે જ્યાં રોડ બનાવવામાં આવે ત્યાં એક તકતી મૂકવામાં આવે કે ભાઈ આ કોન્ટ્રાક્ટરે આ તારીખે આ પ્રકારે આ રોડ બાંધકામ કરવામાં આવ્યો છે. પરંતુ તેમ ના એનું પાલન જ નથી કરવામાં આવતું. એટલે આમાં કોન્ટ્રાક્ટ ને કમિશન નો તો રોલ છે જ. બિલકુલ આવું છું મુકેશભાઈ આપની પાસે. નિલેશભાઈ આમાં બે મુદ્દાઓ અત્યારે ઉભરીને બહાર આવી રહ્યા છે. એક કે તંત્ર આંખાડા કાન ન કરી શકે, લોકોની સમસ્યાનું નિરાકરણ કરવું જ પડશે આખરે જ્યારે લોકોએ તમને ચૂંટીને આ સત્તાધારી પક્ષ ઉપર બેસાડ્યા છે ત્યારે. અને મુદ્દો ત્યારે આવે છે કે શહેરમાં કેચમેન્ટ, શહેરમાં રેન વોટર હાર્વેસ્ટિંગ, આ તમામ શબ્દો આપણે તંત્રના અધિકારીઓ અને નેતાઓના મુખેથી સાંભળ્યા છે. એનું થયું છે શું? જે રસ્તાઓનું સમારકામ અને જે તખતીઓ મૂકવાની વાત છે એનું પાલન કેમ નથી થઈ રહ્યું? અને જે વિસ્તારો હવે અમદાવાદ શહેરની આસપાસમાં ભેળવાઈ રહ્યા છે, આ માત્ર અમદાવાદની વાત નથી કારણ કે આપણે સૌ જાણીએ છીએ સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ હતી. 3 દિવસ સુધી લોકો ભૂખ્યા પેટે પોતાના છત ઉપર જ્યારે એમને રહેવું પડે, આ જગ્યાએ તમારો પરિવાર હોય કે કોઈ પણનો પરિવાર હોય ત્યારે કેવી અંદરની પીડા હોય એ આપણે સૌ સમજી શકીએ. પણ આવા ઘણાય પરિવારો હતા કે જેમના સુધી હું એવું માની લઉં છું અત્યારે કે સહાય પહોંચી, પણ 12 કલાક, 15 કલાક, 18 કલાકે પહોંચી છે. એ લોકોએ 18 કલાક પાણીમાં વિતાવ્યા છે, ઘરની ઘરવખરી પાણીમાં ધોવાઈ ગઈ છે, પશુઓ ધોવાઈ ગયા છે પાણીમાં, પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો છે.
આ થઈ શહેરોની વાત, ગામડાઓની વાત કરીએ તો ગામડાઓ સંપર્ક વિહોણા, જો કદાચ પહેલા 10 ગામડા સંપર્ક વિહોણા હતા, હવે 2-3 થાય છે, પણ થાય છે ખરા. કોઝવે તૂટી જવું, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ યાતાયાત ન કરી શકે, આજે પણ આ સમસ્યાઓ, એટલે આ રોડ રસ્તા ગટર પાણીની સમસ્યાઓ આજે પણ આપણે કરી રહ્યા છે વાતો 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ. જી હું આપને કહું કે સરકાર તંત્ર કામ કરે છે બેન, એટલે ક્યાંક રૂપે કોઈ ત્રુટી રહી ગઈ હોય, જેમ કે કહ્યું કે સંપર્ક વિહોણા, ક્યાંય કોઈ જગ્યાએ 15 કલાક લાગ્યા હશે, 18 કલાક લાગ્યા હશે, 10 કલાક લાગ્યા હશે, તંત્ર પહોંચ્યું છે, લેટ પહોંચ્યું છે પણ પહોંચ્યું છે, કારણ કે આખા આ પરિસ્થિતિ આખા ગુજરાતની છે. બીજી વસ્તુ કે જે લોકોને ઘરમાં પણ પાણી, ઘર વખરી બગડી છે, આ સરકારે એ લોકોને પણ સર્વે કરીને તલાટી દ્વારા એ સર્વેનું પણ એના ચૂકવણી થશે, આ આપ નોંધ કરવા જેવું છે, જેમાં કોંગ્રેસને બહુ આક્ષેપ કર્યા હતા પણ એ પણ પાણીમાં ગયા. બીજી વસ્તુ આપને કહું કે જ્યાં સંપર્ક વિહોણા ગામ હતા, આજે તમે કહ્યું કે 2-3 ગામ બહુ ઓછા થઈ ગયા છે, કારણ કે આપણે બધી જગ્યાએ પહોંચી ગયા છે અને તંત્ર ત્યાં કામ કરી રહી છે. એ જે જગ્યાએ પાણી ઓસર્યા છે ત્યાં પણ ઘણા બધા મેં વિડીયો જોયા છે કે કદાચ ઉત્તર ગુજરાત ઇલેક્ટ્રિકસિટીના વર્કરો પણ ચાલુ પાણીમાં પણ એ થાંભલાના તાર જોડતા મેં જોયા છે, અને એ સાચા, એ વિડીયો સાચા આવ્યા છે. એટલે હું આપને કહું કે ઘણી જગ્યાએ એવું છે કે પાણી ઓસર્યા પછી કદાચ કામ ચાલુ થયું, કારણ કે ઇલેક્ટ્રિકસિટી હોય કે સંપર્ક વિહોણા હોય તો આપણે એ સંપર્કમાં લાયેલા છે, લેટ આવ્યા છે પણ 100% આવ્યા છે. બીજી વસ્તુ આપને કહું કે સરકારે હંમેશા એની ઈચ્છા શક્તિ પ્રમાણે કામ કર્યું છે, લોકો એમને વોટ આપ્યા છે, કામ કર્યું છે, પણ હજી આગામી સમયમાં હું હજી આમાં એક મુદ્દો ઉમેરું કે આ વરસાદ પડ્યો, એક દિવસમાં 18 ઇંચ વરસાદની વાત કરી, પડ્યો ન પડ્યો હવામાન વિભાગે કદાચ ખોટા આંકડા આપ્યા હશે, પણ મુદ્દો અહીંયા એ છે કે હજી આગામી 3 દિવસ ગુજરાત પર અતિ ભારે વરસાદનું સંકટ છે. જી હું એ જ કહું છું કે જેમ કે તમે કહ્યું ને કે આ જે કેચપીટો ને જે હોય એ પ્રમાણે અમદાવાદ નગરપાલિકાએ હમણાં બેઠક કરી અને એને સૂચન કર્યું કે જે પ્રમાણે જે કેચપીટો છે એની સાઇઝ પણ વધારવામાં આવશે. બીજી વસ્તુ કે પ્રાયોરિટીમાં જે પ્રમાણે જે પરકોલેટિંગ વેલ છે એ અકબરનગરમાં આપણે જોયું હશે કે એ 600 ફૂટ ઉંડર એ જે ભૂગર્ભમાં પાણી ઉતારવાનું રિચાર્જ કરશે, એ ફરીથી પાણી આપણે ઉપયોગી થશે અને કદાચ એ સક્સેસ હશે તો બધી જગ્યાએ એપ્લાય થશે. એટલે આ રીતે ટેકનોલોજી સાથે મહાનગરપાલિકા દરેક લોકો કંઈક ના કંઈક નવું લાવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોના વોટથી આવી છે. આપને કહો કે એક હતું શાસન એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ગવર્મેન્ટ, તંત્ર બધા 24 કલાક 365 દિવસ જોવા મળે છે. અમે એવું નથી કે વરસાદ આવે ત્યારે પેલા દેડકાની માફક છપછપીયા મારવા આવીએ છીએ, આંદોલન કરવા નથી આવતા. અમે લોકો કામ કરી રહ્યા છીએ, એટલા માટે કામ કરવામાં કદાચ કોઈ ત્રુટી હશે નતાશા તો એ પણ સોલ્વ થશે. એનો મતલબ એવો, તમે ભૂલ ક્યારે કરો કે કામ કરતા હોય તો તમે ભૂલ જ ના કરો, કારણ કે અમે કામ જ નથી કરતા. એટલા માટે સરકાર, તંત્ર અને સંગઠન, લોકો બધા જ રોડ ઉપર હતા અને અમારા એકથી એક નેતા, અમારા પ્રદેશ અધ્યક્ષ હોય કે જેટલા અમારા અમિતભાઈ પોપટભાઈ શાહ જે શહેર અધ્યક્ષ છે એ પોતે આપના વિડીયોમાં જોવા મળ્યા છે. જ્યારે કોંગ્રેસના એક નેતા મને ખ્યાલ નથી આવતા, આવતા હશે તો કદાચ ફોટોશોટ કરતા હશે, પણ તંત્ર હંમેશા એનું કામ કરે છે, નિષ્ઠાપૂર્વક કામ કરે છે. નતાશાજી આના લોકોની સરકાર છે. નતાશાજી, કોંગ્રેસના કોઈ પણ કાર્યકર કે નેતાને મીડિયા કે ફોટા પડાવવાનો કોઈ શોખ નથી. એ લોકો જ્યારે નીકળે ત્યારે મીડિયાને કહીને જ નીકળે કે અમારી પાછળ પાછળ આવવાનું, એટલે મીડિયામાં આવી જવાનું, એટલે અમે કામ કર્યું. હવે તમને મેં સાંભળ્યું કરી દીધું. હવે તમે આ અધિકારીઓ જે છે, તમે જે કીધા અધિકારીઓ કામ કરે, જો અધિકારીઓ નેતા શું કામ કરે? નિલેશભાઈ એક મિનિટ સાંભળો, જો તમે એમ કહ્યું કે અધિકારીઓ બધે કામ કરતા હતા તો મેં એ જોયું છે મીડિયામાં કે પોલીસના જવાનોને સલામ કરું છું, એમણે ગટરના ઢાંકણા ખોલ્યા છે, એ મીડિયામાં મેં જોયું છે. પોલીસનું આ કામ નથી, છતાં પણ પોલીસે એની નિષ્ઠા બતાવી છે. એ અધિકારીઓ જે તે હતા એ લોકો ન આવી શક્યા, એટલે ચલો વિચારવાનો સમય એવો આવે કે તમે સવારમાં 6 વાગ્યા મેં ટીવી ખોલ્યું હતું, મીડિયા મિત્ર આટલા પાણીમાં બતાવી શકતો હોય કે હું આટલા પાણીમાં ઊભો છું ને આટલો, તો મીડિયાનો મિત્ર જઈ શકે ને અધિકારીને એનડીઆરએફ ના જઈ શકે, આ કેવી વાત છે? અને પાછા તમે એવું કહો, કોંગ્રેસના માણસો, તમે એવું, મેં ભાઈ એક મિનિટ, મને પૂરો, મને મારી પરી વાત, મીડિયા પોલીસ, મેં તમને વચ્ચે નથી બોલ્યો, હવે તમે મને સાંભળી લો. તમે જ્યારે મીડિયાના મિત્ર ત્યાં જઈ શકે, તમે નથી જતા, નથી અધિકારી જતા, અને તમે એમ કહો પાછા કે પ્રજાને અમે જે લૂંટાઈ ગયું હશે એનો રાહત આપવાના છીએ. તમે ઉપકાર કરો છો, પ્રજાના પૈસા લો છો, ટેક્સ લો છો, એના પૈસા તમે આપો, તમે પ્રજા ઉપર ઉપકાર કરો છો, એવી રીતે તમે મારી ફરજ કરી એ લોકો આ વાત તદ્દન ખોટી છે. તમારી એક્સેપ્ટ કરો, તમારું તંત્ર
તમને જુઠ્ઠું બોલવું વારંવાર બોલવું આદત છે અમને નથી. હા, મારી એક જ વાત કહેવાની છે કે તમે જે રાહત પેકેજની વાત કરો છો એ માત્ર ને માત્ર પ્રજાના ટેક્સના પૈસા જે છે એનું પ્લાનિંગ કરી અને આપવાની વાત છે. એમાં સરકાર હોય કે વિરોધ પક્ષ હોય કોઈ ઉપકાર કરતું નથી, એટલે કહેવાને કોઈ સ્થાન નથી. પરંતુ એ બિના ન બને એના માટે આપણી પાસે ડિઝાસ્ટર યોજનાઓ જે કંઈ હોય એ બધી એજન્સીઓ એટલા માટે હોય છે કે જ્યારે પૂર આવે, વધારે વરસાદ આવે, કોઈ હોનારત થાય, એને પહોંચી વળવા માટે જ આ બધી ટીમો હોય છે. તમે ટીમો મોકલી દીધી ને મુખ્યમંત્રી આવી ગયા. આવી બધી વાતો, બધી ધૃણાસ્પદ વાતો કરવાની કોઈ જરૂર નથી. પ્રજાને સવલત આપો. આ તમામ મુદ્દાઓ પરથી રીનાજી એવું લાગે છે કે આ માત્ર પક્ષ અને વિપક્ષની વાતો નથી, લોકોને જે પડતી અગવડતા છે તેને આખરે કઈ રીતે આપણે તેનું નિરાકરણ લાવી શકીએ તે સૌથી મહત્વનો મુદ્દો છે. એક પત્રકાર તરીકે તો આપે આ ગુજરાત રાજ્ય અને ભારત દેશ આખો જોયો છે, પણ મુદ્દો અહીંયા એ છે કે વરસાદી પાણીના નિકાલ માટે અત્યાર સુધી જો કોઈ એવી વ્યવસ્થા નથી કરવામાં આવી જે કદાચ પક્ષ કરી શકે અને વિપક્ષ તેનામાં મદદરૂપ થઈ શકે, આપના મતે કેવી વાત હશે? નતાશા, આમાં વાત એવી છે કે વરસાદની પેટર્ન 100% બદલાય છે, પરંતુ એ તો એક રિવોલ્યુશન હોય જ છે સમય પ્રમાણે. અને આપણે ગ્લોબલ વોર્મિંગ જાતે પેદા કર્યું છે, બેફામ વિકાસની લાઈનમાં આપણે ખરેખર વિનાશ નોતરી દીધો છે. એટલે હવે વિનાશ છે એને તમે જે આફતો આવે છે એને અવસરમાં કેવી રીતે બદલી શકો એ તો આપણે હાથની વાત છે. કેમ કે આજે તમે છો કે પાછલા 3 વર્ષથી લગભગ 100% ઉપર વરસાદ આવી રહ્યો છે, એટલે આ સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા હોય જ છે. અને આપણે જોયું છે કે આ કે પહેલીવાર બન્યું છે એવું નથી, કેટલા ઘરોમાં પાણી ઘૂસે છે, તળાવો બધા બેટમાં ફેરવાઈ જાય છે, ગામડાઓમાં આ બધી સ્થિતિ જોવા મળે છે જ્યાં નાવડીઓ લઈને લોકોને બચાવવાની રાહત કામગીરી કરવી પડે છે. ત્યારે આ સ્થિતિ જો દર વખતે નિર્માણ થતી હોય તો હવે એવું છે કે આપણી જોડે આજે ટેકનોલોજી એટલી છે, નિષ્ણાતો એટલા છે, આપણે કંઈ જૂના જમાનામાં નથી જીવી રહ્યા કે જ્યાં સ્થિતિનું એવું નિર્માણ હોય કે આપણે કરી જ ના શકીએ ને ભગવાનના ભરોસે બેસી રહીએ. ત્યારે આપણે ટેકનોલોજીનો, નિષ્ણાતોનો, એન્જિનિયરિંગનો આ બધો ઉપયોગ કરી અને ખરેખર હવે જે સ્થિતિ આવી રહી છે એ માટે આપણે ખરેખર પ્રિપરેશન કરવું જોઈએ. એવું નથી કે ભગવાન હવે સ્થિતિ બદલાઈ ગઈ છે એની કાગારોળ આપણે કરી રાખીશું. કોઈ પણ હોય, પક્ષ હોય કે વિપક્ષ હોય, આ જ કાગારોળ ચાલી રહી છે. કોઈ બચાવ કરે છે અને કોઈ એનો વિરોધ કરે છે, પરંતુ એનો મતલબ નથી. ખરેખર હવે ઉકેલ શોધવાનો સમય છે કે સ્થિતિનું આ નિર્માણ થઈ ચૂક્યું છે. આપણે જોઈએ છીએ 3 વર્ષથી કે વરસાદની પેટર્ન બદલાય છે, એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફ્રિકવન્ટલી થવાનું છે, ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. એટલે આશા રાખીએ છીએ કે આ મુદ્દાઓ જે છે સરકાર સુધી આ પહોંચાડશો જ, પણ તેના ઉપર ખરી દિશામાં નિરાકરણ થશે ત્વરિત એવી આશા રાખું છું. કારણ કે આગામી સમયમાં હજી પણ રાજ્ય પર વરસાદી વાતાવરણ ઘણું ગંભીર થવાનું છે. એ માટે મુકેશભાઈ, નિલેશભાઈ અને રીનાજી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. આ હતી આજની આ વિશેષ ચર્ચા. આવા જ અલગ અલગ વિષયો સાથે ફરી મળીએ ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.